કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલ જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે રિન્યુ પાવર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી હતી. કોરોના કાળમાં તેમજ અન્ય બીમારીઓમાં દર્દીઓને ભુજથી રાજકોટ કે અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં સરળતા રહે તે માટે જીકે અદાણી હોસ્પિટલને રિન્યુ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ સાથે કંપની દ્વારા ડીઝલ તેમજ ડ્રાઈવરની વ્યવસ્થા પણ આપવામાં આવી છે. જ્યારે હાલની સ્થિતિમાં 2 મહિના સુધી દર્દીઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. રિન્યુ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપણે એ લોકોને જે CSR એક્ટિવિટી હોય એના તરીકે આપણને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે 2 મહિના માટે આપણને એમ્બ્યુલન્સ સાથે ડ્રાઈવર 24/7 અને ફ્યુઅલની વ્યવસ્થા એની સાથે આપણને આવી છે. એનો યુઝ આપણે પેશન્ટને અહીંયાથી જ્યારે હાયર સેન્ટર મોકલવાના હોય, રાજકોટ કે અમદાવાદ કે સ્પેશિયલી મ્યુકરમાઇકોસિસના કેસ હોય કે બીજા કોઈ પણ પેશન્ટ હોય જે વધારે સુવિધા માટે વધારે સારવાર માટે જો મોકલવાના હોય, તો એ જગ્યાએ આપણે આ એમ્બ્યુલન્સનો યુઝ કરી અને એનો પેશન્ટને ટ્રાન્સફર કરવામાં એનો યુઝ કરી શકાશે. ખાસ કરીને જોવા જઈએ તો એમ્બ્યુલન્સ જ્યારે અર્પણ કરવામાં આવી છે ત્યારે લોકોને કઈ રીતનું આશીર્વાદ રૂપ થશે? અત્યારે જેની પરિસ્થિતિ એટલી સારી ના હોય, જે એમ્બ્યુલન્સનો મિનિમમ આપણે કહીએ કે 4-5 હજાર જેટલો ખર્ચો થઈ જતો હોય છે અહીંયાથી એમને જ્યારે અમદાવાદ લઈ જવાના હોય કોઈ કારણોસર, તો એમની પાસેથી કોઈ ચાર્જિસ નહીં લેવામાં આવે. એટલે એ લોકોને કોઈ પણ આવી તકલીફવાળા પેશન્ટ્સ હશે જે લોકોની પરિસ્થિતિ એટલી સારી ના હોય એ લોકો માટે તો ફ્રી ઓફ કોસ્ટ થશે. એટલે એ લોકો માટે તો આ સારું આશીર્વાદરૂપ જ છે.